કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 4 ના વિષય અંગ્રેજી ભણીશું. ચાલો બાળકો, આપણે ગયા પીરિયડ માં યુનિટ 4 કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે યુનિટ 5 ની શરૂઆત કરીએ. હેર વી આર ડાન્સિંગ. બાળકો, આ ચેપ્ટર માં આપણે એક્શન વર્ડ શીખવાના છે. શું શીખવાનું છે? તો કે એક્શન વર્ડ. એટલે કે એક્શન વર્ડ કઈ આવે? તો કે ખાવું, પીવું, નાચવું, કૂદવું. તો ચાલો આપણે પહેલા એના સ્પેલિંગ જોઈએ. શું જોઈએ? તો કે સ્પેલિંગ. જો આપણને સ્પેલિંગ આવડશે તો જ આપણને તેના તે ચેપ્ટરમાં શું કહેવા માંગે છે તે ખ્યાલ આવશે. પણ જો આપણને સ્પેલિંગ ના આવડે, તેનો મિનિંગ ના આવડે, તો આપણને ચેપ્ટરમાં ખબર પડે નહીં. ચાલો આપણે દરેક જણ શું જોઈએ? પહેલા સ્પેલિંગ. ચાલો એસ ટી એ એન એસ ટી એ એન ડી આઈ એન જી એસ ટી એ એન ડી આઈ એન જી સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું. સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું. આ રીતે તમારે પણ મારી સાથે બોલવાનું છે. ટી એ એમ કે આઈ એન જી ટી એ એમ કે આઈ એન જી ટોકિંગ એટલે બોલવું. ટોકિંગ એટલે બોલવું. એસ ઈ ડબલ ઈ પી આઈ એન જી એસ I
ગાઓ સિંગિંગ એટલે ગાઓ તો મિત્રો તમને સમજ પડી સ્પેલિંગ માં તો આ બધા કેવા વર્ડ કહેવાય તો કે એક્શન વર્ડ શું કહેવાય એક્શન વર્ડ તો બાળ મિત્રો તમારે આ એક સ્પેલિંગ ત્રણ વાર લખવાનું છે કેટલી વાર લખવાનું છે ત્રણ વાર અને પછી શું કરવાનું છે તો કે મોઢે કરવાનું છે એક સ્પેલિંગ ત્રણ વાર લખી મોઢે કરવું એક સ્પેલિંગ કેટલી વાર લખવાનો એ તો એ ત્રણ વાર લખવાનો અને મોઢે કરવાનો કઈ નોટમાં તો કે અંગ્રેજીની નોટમાં કઈ નોટમાં અંગ્રેજીની નોટમાં એક સ્પેલિંગ ત્રણ વાર લખીને મોઢે કરવું દરેક બાળકોએ એક સ્પેલિંગ ત્રણ વાર લખીને મોઢે કરવાનું રહેશે અને અંગ્રેજીની નોટમાં લખવાનું રહેશે થેન્ક યુ